वेलकम स्टूडेंट्स इन टुडेस लेक्चर अ टिपिकल क्वेश्चंस લઈશું આપણે ચેપ્ટર નંબર 2 ના स्टूडेंट्स આ ચેપ્ટર ના क्वेश्चंस છે ને ജനરલી ફોર્મ્યુલા ભૂલી જવાને કારણે છે ને ટોફ લાગે છે ઓકે તો અજને એક મારો ટ્રાય છે કે આ क्वेश्चंस આપણે સોલ્વ કરીએ ક્વેશ્ચન નંબર 1 બેન્ઝિન અને ટોલ્યુઈન ના બાષ્પ દબાણ અનુક્રમે એકસો સાહીઠ અને સાહીઠ ટોર છે અને બંનેના મૂલંશ પોઇન્ટ પાંચ છે આ કયા મોલંશ પ્રવાહી સ્થિતિમાં ઓકે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઇનના મૂલંશ કેટલા તો આ માટે સૌ પ્રથમ સૂત્ર તમને એટલો ખ્યાલ આવી ગયો બેન્ઝીન અને ટોલ્યુઇન બંને બાષ્પશીલ પ્રવાહી છે એટલે પી ટોટલ ઇક્વલ સૂત્ર થશે પી ઝીરો બી એક્સ બી બી ફોર બેન્ઝિન અને પી ઝીરો ટી એક્સ ટી આ ટી એટલે ટોલ્યુ ઓકે એક્સટી હવે અહીંયા પ્રવાહી સ્થિતિમાં મોલન છે એટલે એક્સ બી અને એક્સટી બંને આપી દીધા છે પોઈન્ટ ફાઈવ અને પી ઝીરો બી અને પી ઝીરો ટી એ બંનેના બાષ્પબાણ પણ આપી દીધા છે તો આપણને પી ટોટલ ઇઝીલી મળી જશે જેમાં બેન્ઝિન એનું એકસો સાહીઠ ગુણ્યા પોઈન્ટ પાંચ અને આનું બાષ્પ દબાણ સાહીઠ ગુણ્યા પોઈન્ટ પાંચ તો આ થશે એસી અને આ થશે ત્રીસ ટોટલ થયા વન વન ઝીરો ટોર બરાબર હવે બાષ્પ અવસ્થામાં જો મૂલન શોધવા હોય તો તમને સૂત્ર યાદ હોય તો પી ટોટલ ઇન્ટુ વાય આપણે ટોલ્યુઇન માટે શોધવું છે તો આના ઇક્વલ્સ થશે પી ઝીરો ટી એક્સ ટી બરાબર આના ઇક્વલ્સ થશે પી ઝીરો ટી એક્સ ટી ઓકે તો પી ટોટલ આપણી પાસે છે અને પીઝીરો ટી એક્સ ટી એ બેનો ગુણાકાર પણ આપણી પાસે છે અને એ છે થર્ટી કે જે બાષ્પ સ્થિતિમાં ટોલ્યુનના મોલંશ દર્શાવે છે એ થશે ત્રીસ ભાગ્યા એકસો દસ ઓકે એટલે અગિયાર દુ બાવીસ એસી આવ્યા અગિયાર સત્તા સિત્યોતેર ફરીથી ત્રીસ આવ્યા એટલે ટુ સેવન ટુ સેવન ટુ સેવન ઇન શોર્ટ આપણો આન્સર થશે ઝીરો પોઈન્ટ ટુ સેવન ઓપ્શન નંબર સી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ઓરડાના તાપમાને પાણીનું બાષ્પ દબાણ ત્રેવીસ પોઈન્ટ આઠ એમ એમ છે ઝીરો પોઈન્ટ એક મોલ મોલંજ ધરાવતા સુક્રોઝના જલીય દ્રાવણનું બાષ્પ્રમાણ કેટલું તો પાણીનું બાષ્પ્રમાણ એટલે કે પી વન ઝીરો તમને આપ્યું છે ટ્વેન્ટી થ્રી અને પીવન ઝીરોનું બાષ્પ્રમાણ તો એકદમ ઇઝી ક્વેશન થયો પી વન ઝીરો માઇનસ પીવન અપોન પી વન ઝીરો ઇક્વલ્સ એક્સ દ્રાવ્ય અને એ એક્સ દ્રાવ્ય તમને આપી દીધું છે પોઈન્ટ વન આ ત્રેવીસ પોઈન્ટ આઠ અહીંયા પી વન ઝીરો એ પણ ત્રેવીસ પોઈન્ટ આઠ અને પી વન તમને પૂછ્યું છે તો સૌ પ્રથમ ત્રેવીસ પોઈન્ટ આઠને સૂત્રનો કરતાં બનાવીએ સોરી પી વન ઝીરો માઇનસ પીવનને સૂત્રનો કરતાં બનાવીએ ત્રેવીસ પોઈન્ટ આઠને સામે મોકલીએ તો આ થશે બે પોઈન્ટ આડત્રીસ અને પી વનને આ સાઈડ અને પી વન ઝીરો ત્રેવીસ પોઈન્ટ આઠ એમાંથી બે પોઈન્ટ આડત્રીસ માઇનસ કરીએ તો ત્રેવીસ પોઈન્ટ એંસી

એનું વજન આપ્યું છે વીસ ગ્રામ અને એની અંદર બીજો એક પદાર્થ ઓગાડ્યો એટલે કે દ્રાવ્ય બી એનું વજન આપ્યું છે એક ગ્રામ એટલે વીસ ગ્રામ દ્રાવક અને એક ગ્રામ દ્રાવ્ય ત્યારે દબાણ ઘટીને નવ ટોર થયું એટલે કહેવાનો મતલબ કે પી એટલે આપણે અહીંયાને પી વન ઝીરો કહીએ તો વન તમને ઘટીને આટલું થયું છે એવું કહ્યું છે દેટ મીન્સ નાઇન ટોર તો જો એનું દબાણ બસો ગ્રામ પર મોલ હોય તો બીનું આણવીય દળ એટલે દ્રાવકનું આણવીય દળ તમને આપી દીધું છે બસો ગ્રામ તો દ્રાવ્યનું આણવીય દળ તમને પૂછ્યું છે લઈશું માઇનસ પીવન પીવન ઝીરો ઇક્વલ્સ એક્સ દ્રાવ્ય અને અહીંયા એક્સ દ્રાવ્ય આપણે કમ્પ્લીટ છૂટું પાડવું પડશે તો આ થશે એન ટુ અપોન એન વન પ્લસ એન ટુ ઓકે સૌ પ્રથમ પીવન ઝીરો

અને વીસ ભાગ્યા બસો ઓકે હવે અહીંયા એટલે સ્ટુડન્ટ આવા ટાઈપના ક્વેશ્ચનમાં તમને જનરલી કેલ્ક્યુલેશન છે ને ઈઝી આપશે દસ માઇનસ નવ એક ભાગ્યા દસ પોઈન્ટ વન બરાબર અને અહીંયા આવું કંઈક થાય છે વન અપોન એમ અપોન વન અપોન એમ પ્લસ વીસ ભાગ્યા બસો એટલે ફરીથી પાછા પોઈન્ટ વન ઓકે નેક્સ્ટ હવે વન વનઅપોન એમ પ્લસ પોઈન્ટ વનને સામે મોકલો પોઈન્ટ વનને નીચે મોકલો તો વન વનઅપોન એમ પ્લસ પોઈન્ટ વન આ બાજુ ડાબી બાજુ અંશમાં આવશે અને વન અપોન એમ અને એનઆઈ છેદમાં પોઈન્ટ વન ગુણાકારમાં આવશે બરાબર આગળ વન અપોન એમ પ્લસ પોઈન્ટ વન અહીંયા થશે દસ ભાગ્યા એમ પોઈન્ટ વન એટલે એક ભાગ્યા દસ અને દસ ઉપર હવે એક બાજુ વન એમ ને પેલી બાજુ લઈ જાઓ જમણી બાજુ તો ટેન બાય એમ માઇનસ વન અપોન એમ એમ કોમન તો આ થશે દસ માઇનસ એક એટલે નવ ભાગ્યા એમ બરાબર પોઈન્ટ વન અને ફાઇનલી એમ બરાબર થશે નાઇન અપોન પોઈન્ટ વન એટલે કે નેવું ગ્રામ પર મોલ આન્સર થશે બી નેક્સ્ટ જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરીને દ્રાવણ બનાવીએ તો ત્યારે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એટલે કે વન ઝીરો માઇનસ વન તમને આ જ આપી દીધું છે દસ એમ એમ અને એ વખતે એક્સ દ્રાવ્ય પોઈન્ટ બે હવે ક્વેશ્ચન એવો છે કે જો દ્રાવણનો દ્રાવણમાં થતો બાષ્પ દબાણનો ઘટાડો વીસ એમ હોય તો જો પી વન ઝીરો માઇનસ પી બરાબર વીસ એમ હોય તો એક્સ દ્રાવ્ય તમને એક્સ દ્રાવક પૂછી લીધો છે તો સ્ટુડન્ટ સૌપ્રથમ તો આપણે અબાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યને બાષ્પશીલ દ્રાવકમાં ઓગાળીએ એ વખતનો બાષ્પદબાળનો જો સાપેક્ષ ઘટાડો છે એ એક્સ દ્રાવ્ય જેટલો થાય યાદ છે ને આ રાઉટના નિયમનું સૂત્ર છે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે હવે પીવન ઝીરો દ્રાવક હોય દ્રાવક અચળ આ ફિક્સ જ હોય જે તે તાપમાને તો અહીંયા હું આટલું લખી શકું પીવન ઝીરો માઇનસ પીવન બરાબર પીવન ઝીરો ગુણ્યા એક્સ ઓફ દ્રાવ્ય ઓકે ચલો હવે આજે બરાબરની સાઇન છે ઇક્વલ્સની અને આ અચળ હોય અને આ બંનેને જો તમે કટ કરો તો તમે સિમ્પલી લખી શકો ચલે છે એક્સ ઓફ દ્રાવ્ય બરાબર પીવન ઝીરો માઇનસ પીવન ચલે છે એક્સ દ્રાવ્ય તો હવે આનો અર્થ એ થયો કે પીવન ઝીરો માઇનસ પીવન અને આ એક્સ દ્રાવ્ય બંને સમચલનમાં છે તો જો આ દસ હોય તો આ પોઈન્ટ બે થાય અને જો પીવન ઝીરો માઇનસ પીવન વીસ હોય એટલે પણ બે ગણો થશે એટલે કે દસ ના ડબલ વીસ તો પોઈન્ટ બે ના ડબલ પોઈન્ટ ચાર તો એક્સ દ્રાવ્ય પોઈન્ટ ચાર હોય તો એક્સ દ્રાવક હવે તમને ખ્યાલ હશે મોલંશ લોજિક કે એક્સ દ્રાવ્ય અને એક્સ દ્રાવકનો સરવાળો હંમેશા એક હોય તો એક્સ દ્રાવક બરાબર વન માઇનસ દ્રાવ્ય બરાબર તો આ થયો પોઈન્ટ છે ચલો આના પરથી તમને એટલું તો ક્લિયર થઈ ગયું હશે કે એક એક સંબંધ અહીંયા એસ્ટાબ્લિશ થયો એ એક્સ દ્રાવ્યના સમપ્રમાણમાં હોય નેક્સ્ટ છ ગ્રામ પર લિટર યુરિયા નું દ્રાવણ કોની સાથે સમ અભિસારી છે

એમની દ્રાવ્ય કણોની મોલારિટી સમાન હોય અને મેઇન વ્યાખ્યા એમના અભિસરણ દબાણ સમાન હોય અને મેઇન એમના બાષ્પ દબાણ તો આ ત્રણેય સમાન હોય બરાબર અને નેક્સ્ટ હવે આ ચાર ઓપ્શનમાં જો આપણે ધ્યાનથી જોઈએ તો એકમાં એનએસિએલ ગ્લુકોઝ આ બાજુ સુક્રોઝને અહીંયા બધી જગ્યાએ સુક્રોસ સુક્રોઝ ગ્લુકોઝ અને એનએસસીએલ ત્રણ આપ્યા છે તો સૌ પ્રથમ તો આપણે યુરિયાના જે દ્રાવણ આપ્યું છે યુરિયાનું એ યુરિયાના દ્રાવણમાં કેટલા દ્રાવ્યકણ હશે આપણે શું થઈએ હવે આપ્યું છે ગ્રામ પર લિટર તો એના માટે આપણે અહીંયા મોલારિટી પહેલાં કન્વર્ટ કરવી પડશે તો કેવી રીતે કરીશું સ્ટુડન્ટ્સ તો એક રિલેશન છે મોલારિટી બરાબર ગ્રામ પર લીટર આણવીય દળ બરાબર તો પહેલામાં લઈએ આપણે યુરિયા માટે દ્રાવ્ય કણોની મોલારિટી હવે યુરિયા વિદ્યુત અવિભાજ્ય છે એટલે એને પાણીમાં ઓગાળો તો એક દ્રાવ્ય કણ બરાબર એક અણુ એવું થાય તો દ્રાવ્ય કણોની મોલારિટી તો આ થશે છ ગ્રામ પર લિટર અને આણવીય દળ છે સાહીઠ અને 0.1 વન તો હવે આ અહીંયા આપેલા ચાર ઓપ્શનમાંથી જેમાં પણ પોઈન્ટ વન આન્સર આવે દ્રાવ્ય કણ એ આપણો આન્સર થશે નંબર એ ચલો એનએસીએલ છે તો એનએસીએલ માટે દ્રાવ્ય કણોની મુલારીટી તો સૌપ્રથમ પ્રથમ ગ્રામ પર લીટર ફાઇવ પોઈન્ટ એટી ફાઈવ્યાન પોઈન્ટ પાંચ અને એક એનએસિએલના અણુમાંથી તમને બે કણો મળે છે ગુણ્યા બે તો હવે ફાઈવ પોઈન્ટ એટી ફાઇવ ને ફિફ્ટી એટ પોઈન્ટ ફાઇવ એટલે આ થશે પોઈન્ટ વન ગુણ્યા બે એટલે પોઈન્ટ ટુ એટલે એ આપણો આન્સર નથી બીમાં આપ્યું છે સુક્રોઝ તો સુક્રોઝ માટે દ્રાવ્ય કણોની મોલારિટી સુક્રોઝ પણ વિદ્યુત અવિભાજ્ય છે સુક્રોઝ એટલે ખાંડ બરાબર એ આપ્યું છે ચોત્રીસ પોઈન્ટ બે અને ભાગ્યા ત્રણસો બેતાળીસ અને એક દ્રાવ્ય કણ એટલે એ બરાબર તો અહીંયા આવશે પોઈન્ટ વન તો અહીંયા પોઈન્ટ વન આપણો પોઈન્ટ વન તો બી બોમ્બે આપણો આન્સર થશે સ્ટુડન્ટ્સ બાકીના આપ જાતે ચેક કરી શકો છો ઓકે શું આન્સર આવશે આપ શોધી શકો છો નેક્સ્ટ સાડત્રીસ અંશ સેલ્સિયસ તાપમાને લોહીનું અભિસરણ દબાણ તમને આપી દીધું છે છે આપ્યું બાર તો દર્દીને સમાન અભિસરણ દબાણ ધરાવતા ગ્લુકોઝના દ્રાવણનું નસમાં ઇન્જેક્શન આપવું છે તો એક લીટર દ્રાવણમાં કેટલું ગ્લુકોઝનું વજન જોઈશે એટલે સ્ટુડન્ટ આ લોહી માટે આપ્યું છે અને જ્યારે પણ નસમાં આપણે ઇન્જેક્શન આપીએ તો આ જ અભિસરણ દબાણ વાળું આપણે આપવું પડે બરાબર નહીં તો રક્ત કણો ફાટી જાય અથવા તો સંકોચાઈ જાય તો આ અભિસરણ દબાણ ગ્લુકોઝનું જ જોઈએ કેમ કે સમ અભિસારી એટલે દ્રાવણ અભિસરણ દબાણ સમાન અને તમને એવું કયું જ છે અહીંયા જોઈ લો તો આનું સૂત્ર થશે ડબલ્યુ આર ટી અપોન એમ વી અભિસરણ દબાણનું સૂત્ર પાઈ સેમ સેવન પોઈન્ટ સિક્સટી ફાઈવ ડબલ્યુ એ જ તમારે શોધવાનું છે આર પોઈન્ટ ઝીરો એટી ટુ અથવા તો આપણે અહીંયા એટેડ લઈશું ટી તાપમાન સાડત્રીસ સત્યાવીસ હોય તો ત્રણસો કેલ્વિન થશે આ થશે ત્રણસો દસ છેદમાં એમ આણવીય દળ ગ્લુકોઝનું આણવીય દળ થાય છે એકસો એસી અને કદ આપ્યું છે એક લીટર ઓકે સ્ટુડન્ટ તો ડબલ્યુ બરાબર સેવન પોઈન્ટ સિક્સટી ફાઈવ ચલો ઝીરો કટ ગુણ્યા એટીન છેદમાં પોઈન્ટ ઝીરો એટ ગુણ્યા થર્ટી વન તો સ્ટુડન્ટ્સ કોમેન્ટ સેક્શનમાં મને આનો આન્સર કહો સિમ્પલ હવે તો મેથ્સ જ આવ્યું કેમેસ્ટ્રીનો પાર્ટ અહીંયા જ પૂરો થઈ ગયો તમે બધી વેલ્યુઝ લખો એટલે બરાબર હવે સિમ્પલ મેથેમેટિક્સથી તમે ગણી શકશો નેક્સ્ટ હા આવા ક્વેશ્ચન્સ બહુ જ પૂછાય છે આના માટે તમને ચેપ્ટર નાઇનનું એક લોજિક તમને ક્લિયર હોવું જોઈએ એ લોજિક કેવું છે જોઈએ ચલો બ્રેકેટ તમને આપ્યો છે જોઈ લો બ્રેકેટ તમને આપ્યો છે બ્રેકેટની અંદર જે પણ ઘટકો હોય ને એ આયનીકરણથી મુક્ત ન થાય બ્રેકેટની બહાર જે તે ઘટકો હોય એ આયનીકરણથી મુક્ત થશે સિમ્પલ બરાબર કેમ કે બ્રેકેટની અંદર છે એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય અને બ્રેકેટની બાર જે છે એ આયોનિક બંધથી જોડાય છે બરાબર ફરીથી બ્રેકેટની અંદર હોય એ સવર્ગ સહસંયોજક બંધથી જોડાય જ્યારે બ્રેકેટની બાર જે હોય એ આયોનિક બંધથી જોડાય છે બરાબર એટલે હવે આ જે સીઓ સીએલ થ્રી ડોટ સિક્સ એચ ટુ ઓ છે એમાં કોણ બ્રેકેટની અંદર કોણ બ્રેકેટની બહાર એવું તમને પૂછ્યું છે ફરીથી આ જે સામાન્ય સૂત્ર તમને આપ્યું છે એમાં કોણ અંદર કોણ બહાર એટલે કયા સ સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે અને કયો આયોનિક બંધથી જોડાશે એ તમારે શોધવાનું રહ્યું હવે એના માટે શું ઇન્ફોર્મેશન આપી છે આપણે ચેક કરીએ તો તમને અહીંયા આપ્યું છે એક મોલલ દ્રાવણ અને ઠાર બિંદુમાં પાંચ પોઈન્ટ અઠાવન ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થાય છે એવું કહ્યું છે તો આનું સાચું સૂત્ર કયું તો સૌ પ્રથમ તો સૂત્ર થશે ડેલ્ટા ટીબી

ડેલ્ટા ટીએફ ઇક્વલ્સ કે એફ એમ અને આની સાથે આઈ વોન્ટ ઓફ અવયવ ગુણવું પડશે અને સ્ટુડન્ટ હવે જુઓ મોલાલિટી આપી છે ડેલ્ટા ટીએફ એ પણ આપ્યો છે અને કે એફ પણ આપી દીધો છે તો ત્રણેય પદ આપી દીધા છે તમારે આઈ શોધવો પડશે તો અહીંયા આઈ ઇક્વલ્સ થશે ડેલ્ટા ટી એફ અપોન કે એફ ઇન્ટુ એમ ડેલ્ટા ટીએફ પાંચ પોઈન્ટ અઠાવન છેદમાં કે એફ એક પોઈન્ટ છ્યાસી બરાબર અને ગુણ્યા મોલાલિટી 1 એક હવે સ્ટુડન્ટ્સ આપણે જો ગુણાકાર જોઈએ તો અઢાર તરી અને કંઈક વધારાનું છે છતરી અઢાર એટલે એક્ઝેટ આના ડિવાઇડેડ બાય થ્રી જેવું થશે હવે વન્ટ ઓફ ઓવર થ્રી એટલે દ્રાવ્ય કણ થ્રી દ્રાવ્ય કણ થ્રીનો અર્થ એવો થાય કે ટોટલ ત્રણ કણો કેવી રીતે પોસિબલ છે કે ભાઈ બ્રેકેટ આખો એક આયન ગણવાનો ફરીથી આ જે બ્રેકેટ છે એ આખો એક આયન ગણીએ અને બાર બે સીએલ એટલે કુલ ત્રણ દ્રાવ્ય કણ થયા બરાબર તો આજે ત્રણ દ્રાવ્ય કણ જોઈતા હોય તો એના માટે આ એનું સી ઓપ્શન થશે સી ઓ એચ ટુ ઓ ફાઈવ સીએલ બ્રેકેટ આખો એક આયન અને બ્રેકેટની જે બાર હોય એ મુક્ત આયન તરીકે લે એવા બે સીએલ અને ડોટ એચ ટુ એ સ્ફટિક જળ કહેવાય બરાબર એ આયન તરીકે નથી ગણતા ઓકે સ્ટુડન્ટ્સ હા તો આજના લેક્ચરમાં બસ આટલા જ ક્વેશ્ચન નેક્સ્ટ લેક્ચરમાં બીજા ક્વેશ્ચન સાથે મળીશું ગુડ બાય